જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ક્રમચયમાં વાત કરેલી. ધ્યાન રાખજો, ક્રમચય એટલે એને શું કહેવાય? પરમ્યુટેશન. બરાબર. તો આપણે એન વસ્તુને આર સ્થાનમાં ગોઠવી હોય તો શું લખાય? એનપીઆર. આને શું કહેવાય? ગોઠવણી કહેવાય. શું કહેવાશે? ગોઠવણી. હવે આ ટોપિક તમારો પતી ગયો છે. હવે તમારે આજે સંચય આવશે. તો સંચયમાં શું થાય? અહીંયા ગોઠવણી આવે ને એમાં પસંદગી. સંચય એટલે કોમ્બિનેશન. સંચયને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમ્બિનેશન. એટલે એન વસ્તુમાંથી આર વસ્તુની શું કરવાની? તમારે પસંદગી કરવાની. શું કરવાની? પસંદગી. તો એને શું કહેવાય? એનસીઆર. અથવા આ રીતે પણ લખાય, એનસીઆર. તો એનસીઆર નું સૂત્ર શું છે? તો એનપીઆર અપોન આર ફેક્ટોરિયલ. અથવા બીજું સૂત્ર આવું છે, એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ, અને આ બંનેની બાદ બાકી એન માઇનસ આર ફેક્ટોરિયલ. ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, એન બિલોંગ્સ ટુ એન. તો આ એનસીઆર નું સૂત્ર છે. સી એટલે શું થાય? કોમ્બિનેશન સંચય. સંચય એટલે શું થાય? પસંદગી. પેલા શું આવે? ગોઠવણી આવે. આમાં શું આવે? પસંદગી આવે. બરાબર. ધાર કે દસ વ્યક્તિમાંથી બે વ્યક્તિને પસંદ કરવા છે તો આવું થાય, ટેન સી ટુ. ધાર કે દસમાંથી ચારને પસંદ કરવા છે તો ટેન સી ફોર. તો દસમાંથી ચારને પસંદ કરવાના પ્રકાર, ટેન સી ફોર. તો અહીંયા દસ મૂકો એટલે આનું સૂત્ર આવું થાય, ટેન પી ફોર અપોન ફોર ફેક્ટોરિયલ. હવે ટેન પી ફોર નું સૂત્ર મૂકો તો ટેન ફોર ફેક્ટોરિયલ અપોન આ બંનેની બાદ બાકી, એટલે ટેન માઇનસ ફોર ફેક્ટોરિયલ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ. એટલે ટેન ફેક્ટોરિયલ અપોન સિક્સ ફેક્ટોરિયલ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ. પછી આનું તમે સાદરૂપ આપો એટલે તમને માંગેલ દાખલાનો જવાબ મળે. હવે ધ્યાન રાખજો, એટલે આપણે સંચય, તો સંચયનો અર્થ શું થશે? સંચય એટલે શું થાય? ઇંગ્લિશમાં શું કહેવાય? કોમ્બિનેશન. બરાબર. અને સંચય એટલે શું થશે? પસંદગી. તો એન વસ્તુમાંથી આર, એનમાંથી આરને પસંદ કરવાના હોય તો શું લખાય? એનસીઆર. તો આને આ રીતે પણ લખાય અથવા આ રીતે પણ લખાય, એનસીઆર. તો એનસીઆર નું સૂત્ર એનપીઆર અપોન આર ફેક્ટોરિયલ, આ પહેલું સૂત્ર. પછી બીજું સૂત્ર આવું છે, એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ, આ બંનેની બાદ બાકી એન માઇનસ આર ફેક્ટોરિયલ. ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, અને એન બિલોંગ્સ ટુ એન. બરાબર. હવે આ બે નોંધ યાદ રાખજો કે એનસી ઝીરો, એનસી ઝીરો અને એનસીએન નો જવાબ વન થશે. જો કેવી રીતે? તો અહીંયા હું ઝીરો મૂકું, એનસી ઝીરો. તો આનું સૂત્ર મૂકીએ આપણે, આ આ સૂત્ર વાપરે, આપણે આ સૂત્ર વાપરીશું બધા. તો ઉપર શું આવશે? એન ફેક્ટોરિયલ અપોન ઝીરો ફેક્ટોરિયલ, પછી આ બંનેની બાદ બાકી ફેક્ટોરિયલ સ્વરૂપે છેદમાં, તો એન માઇનસ ઝીરો ફેક્ટોરિયલ. તો એન ફેક્ટોરિયલ, એન ફેક્ટોરિયલ ગયા, ઝીરો ફેક્ટોરિયલ એટલે વન થશે. ઝીરો ફેક્ટોરિયલ નો જવાબ શું થાય? વન. આ ત્રણ વસ્તુ યાદ રાખજો, એનસી ઝીરો નો જવાબ વન થાય, એનસી એન નો જવાબ વન થાય, ઝીરો ફેક્ટોરિયલ નો જવાબ શું થાય? વન થાય. પછી આપણે આનો જવાબ વન કેવી રીતે આવે જોઈએ. જો તો એનસી એન, તો આ સૂત્ર મૂકો, એન ફેક્ટોરિયલ અપોન આર ની જગ્યાએ એન ફેક્ટોરિયલ, આ બંનેની બાદ બાકી એન માઇનસ એન ફેક્ટોરિયલ. તો એન ફેક્ટોરિયલ, એન ફેક્ટોરિયલ ગયા, વન અપોન ઝીરો ફેક્ટોરિયલ, ઝીરો ફેક્ટોરિયલ શું થશે? વન. બરાબર. એટલે એનસી એન નો જવાબ શું આવશે? વન. પછી ઝીરો ફેક્ટોરિયલ એટલે શું થશે? વન. બરાબર. ચલો આ શું થયું? તમારો સંચય થયો. હવે આપણે દાખલા આવશે, એમાં પહેલો દાખલો આવો આવશે, ફાઈવ સી ટુ. પરીક્ષામાં તમને આવું પૂછે, ફાઈવ સી ટુ ની કિંમત શોધો. તો બે રીતે જવાબ આવે. પહેલા તમારે શું કરવાનું? આ પાંચ ને બે અંક સુધી રિવર્સમાં લખો, એટલે પાંચ ગુણ્યા ચાર, અને બે ને બે અંક સુધી રિવર્સમાં લખો, એટલે બે ગુણ્યા એક, એટલે વીસ ભાગ્યા બે બરાબર દસ. બરાબર. ધારો કે આવું આપેલું છે, જો સેવન સી થ્રી. તો તમારે શું કરવાનું? આ સાત ને ત્રણ સ્થાન સુધી રિવર્સમાં લખો, એટલે સેવન સિક્સ ફાઈવ, અને ત્રણ ને ત્રણ અંક સુધી રિવર્સમાં લખો, એટલે થ્રી ટુ વન.
એટલે આ 6 ચોડી ગયા એટલે જવાબ આવશે 35 જો આ સૂત્રની મદદથી પણ આવે આ સૂત્રની મદદથી આપણે આનો જવાબ 35 લાવીએ તો જો ઉપર 7 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી એટલે 7માંથી 3 જાય તો કેટલા રહે 4 ફેક્ટોરિયલ હવે આનું તમે સાદરૂપ આપશો એટલે જવાબ 35 આવશે બરાબર પણ તમે આ રીત વાપરજો આ રીત સારી પડશે ચલો પછી 6p5 તો 6 ને 5 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ એટલે 6 5 4 3 અને 2 જો 1 2 3 4 5 5 અંક સુધી રિવર્સમાં લઈ ગયા અને 5 ને 5 અંક એટલે 5 4 3 2 અને 1 આનું સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 6 બરાબર ચલો પછી 8c5 તો 8 ને 5 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ 8 ને 5 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ એટલે 1 2 3 4 અને 5 અને 5 ને 5 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ એટલે 5 4 3 2 અને 1 આનું સાદરૂપ આપશો તો જવાબ આવશે 56 બરાબર ચલો પછી નવું સૂત્ર આવશે NCR બરાબર NCN માઇનસ R નવું સૂત્ર આવું છે જો NCR NCR અને NCN માઇનસ R આ બંનેના જવાબ સરખા થશે ધારો કે હું આવું લખું જો 7C3 તો તમારે શું કરવાનું અહીંયા જે N છે બે અઠો લખી દેવાનો લઈ 7 છે 7 તો લખી જ દેવાના પછી આ બંનેની બાદબાકી અહીં લખી જુઓ એટલે આ 7માંથી 3 જાય તો કેટલા રહે 4 તો આ બંનેનો જવાબ સરખો થશે જો આ 7C3 નો જવાબ શું છે 35 છે આનો જવાબ 35 છે આનો જવાબ આપણે 35 બતાવી જુઓ તો 7 ને 4 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 7 6 5 4 અને 4 ને 4 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 4 3 2 1 એટલે 4 ગયા આ 4 ગયા આ 3 2 6 એટલે જવાબ કેટલો આવ્યો 35 આવી ગયો એટલે તમારે આ બધા બરાબર આવું લખી શકાય જો આ બધાના જવાબ આનો જવાબ લખો હોય તો તમારે આના બરાબર આ 5 જે છે અહીંયા લખી દો પછી 5 માંથી 2 જાય તો 3 તો તમે આનો જવાબ શોધશો તો એ 10 જ આવશે પછી આ 7 છે અહીંયા 7 બેઠો લખી દો જો n ની જે n ની સામે n આવી ગયો હવે આ 7 માંથી 3 જાય તો કેટલા રહે 4 પછી જો અહીંયા 6 છે તો આ 6 માંથી 5 જાય તો કેટલા રહે 1 અને આ 8c5 છે તો 8 લખી દો અને 8 માંથી 5 જાય તો કેટલા રહે 3 બરાબર તો આ બેવ કેવા છે સરખા છે તો આ સૂત્ર તમને શું કહે છે કે NCR બરાબર NCN માઇનસ R હોય તો આ બંનેનો સરવાળો N થઈ જાય જો એટલે R પ્લસ N માઇનસ R બરાબર N બરાબર ચલો આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો હવે આપણે આવા જવાબો સરખા લખીએ થોડાક ચલો એમાં 11C4 તો આ સૂત્રની મદદથી પેલા અહીં એન છે તો એન તો લખવાના એટલે 11 તો લખવાના હવે 11 માંથી 4 જાય તો અહીં કેટલા રહેશે 7 એટલે આ બંનેના જવાબ કેવા આવશે સરખા આવશે ચલો પછી 100C99 અને વંચાઈશું 100C99 તો તમારે જે એન છે સામે લખી દો એટલે આ 100 લખી દીધો હવે 100 માંથી 99 જાય તો અહીં કેટલા રહેશે 1 બરાબર તમે આ બંનેનો સરવાળો કરો તો 100 થાય જો જે આ બંનેનો સરવાળો કરીએ તો n થાય એટલે 99 વત્તા 1 તો શું થઈ ગયો 100 ચલો એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો ચલો પછી 8c4 અહીં લીટી નહીં દોરવાની હો અહીંયા લીટી ના દોરાય ખાસ ધ્યાન રાખજો આવું ના લખાય n માઇનસ r આવું ના લખાય હો ncr એટલે વચ્ચે લીટી નહીં દોરવાની હવે 8c4 તો 8c4 જ લખાય કારણ કે 8 માંથી 4 જાય તો શું થાય 4 બરાબર ચલો હવે કિંમત શોધો દાખલાઓ આવશે કિંમત શોધો ચલો આમાં આટલા દાખલા છે જો 8c2 પછી 5c3 10c4 10c0 અને 100000c0 બરાબર આટલા દાખલા છે ચલો હવે આ 8c2 એટલે 8 ને 2 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ એટલે 8 × 7 2 × 1 એટલે અહીંયા આવશે 4 એટલે જવાબ આવશે 28 ચલો પછી 5c3
એટલે 5 ને 3 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 5 4 3 અને 3 ને 3 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 3 2 અને 1 એટલે 3 ગયા 3 ગયા 5 6 20 ભાગ્યા 2 એટલે અહીં આવશે 10 ચલો પછી 10 સી 4 એટલે 10 ને 4 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 અને 4 ને 4 અંક સુધી રિવર્સ મળી જાવ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 2 8 અહીંયા 3 3 ગયા એટલે અહીં 3 આયા 7 તારી 21 એટલે અહીં જવાબ આવશે 210 પછી જુઓ અહીં એન સી 0 એટલે 1 જ આવે અહીં 0 છે પછી અહીં એન તરીકે છો ને ગમે તે કિંમત રહી એટલે આ 10 સી 0 1 જ થાય અહીં આ શું છે 10000 સી 0 એ પણ 1 થાય પછી આ બે સરખા હોય ધારો કે આવું હોય 50 સી 50 તો પણ એ શું થાય 1 થાય ધારો કે આવું છે 500 સી 0 તો એ પણ શું થાય 1 અને બોલાઈશું 8 સી 2 5 સી 3 10 સી 4 10 સી 0 10000 સી 0 બરાબર ચાલો પછી સાઈડ નંબરનો દાખલો આવશે સાઈડ નંબરનો દાખલો સાઈડ નંબર નો રાખો એમાં આવું આપેલું છે જો 18 સી 10 બરાબર 18 સી કે હોય તો કે બરાબર ખાલી જગ્યા 18 સી 10 બરાબર 18 સી કે તો કે બરાબર ખાલી જગ્યા તો શરૂઆત આપણે જે પદ આપ્યું છે ત્યાંથી કરીએ જોવા જોઈએ તો 18 સી 10 બરાબર 18 સી કે તો આ સૂત્ર વાપરણ જોવો આ બંને એન સરખા છે એટલે આ બંને 18 સરખા છે તો આ બંનેનો સરવાળો 18 થાય એટલે અહીં આવું લખાય 10 વત્તા કે બરાબર 18 તો અહીંયા આવશે કે બરાબર 18 માઇનસ 10 એટલે કે બરાબર 8 એટલે તમે અહીં 8 મૂકો એમ ખબર પડે જો 10 માંથી 18 માંથી 10 જાય તો અહીંયા 8 આવે એટલે જવાબ શું આવશે કે બરાબર 8 ચલો પછી 61 ગુણ દાખલો 61 એમાં આવું આપેલું છે એનસીઆર બરાબર એનપીઆર અપોન કે હોય તો કે બરાબર ખાલી જગ્યા હવે આપણે જો એનસીઆર ના બે સૂત્રો છે જો આ એનસીઆર આ રીતે લખાય ને આ રીતે લખાય તો એનસીઆર નું આ પી વાળું સૂત્ર છે અને આ ફેક્ટોરિયલ વાળું સૂત્ર છે તો આ એનસીઆર ની સામે પી આયા તો આપણે આ સૂત્ર વાપરવાનું અને ફેક્ટોરિયલ આવે તો આપણે આ સૂત્ર વાપરવાનું તો આ બંને માંથી કયું સૂત્ર વાપરીશું અહીં સામે શું છે એનપીઆર એટલે આપણે આ સૂત્ર વાપરીશું તો શરૂઆત હું આ રીતે કરું એનસીઆર બરાબર એનપીઆર અપોન કે ચલો એનસીઆર નું સૂત્ર આ સૂત્ર વાપરીએ તો અહીંયા આવશે એનપીઆર અપોન આર ફેક્ટોરિયલ બરાબર એનપીઆર અપોન કે ચલો બંનેનો અંશ સરખો છે એટલે આ બે કેન્સલ થઈ ગયા એટલે 1 અપોન આર ફેક્ટોરિયલ બરાબર 1 અપોન કે ચલો ક્રોસ ગુણાકાર કરો એટલે કે બરાબર આર ફેક્ટોરિયલ એટલે જવાબ શું આવશે કે બરાબર આર ફેક્ટોરિયલ ચલો પછી 62 મો દાખલો 62 ચલો એમાં શું આપેલું છે જો એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ અપોન કે તો કે બરાબર ખાલી જગ્યા હવે એનસીઆર નું આ સૂત્ર છે ને આ સૂત્ર છે બરાબર તો આપણે આ સૂત્ર વાપરીશું આનો જવાબ ફેક્ટોરિયલમાં આવે છે એટલે આપણે એનસીઆર નું આ સૂત્ર વાપરીશું તો શરૂઆત જે પદ આપી છે ત્યાંથી કરીએ તો એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ અપોન કે ચલો આનું સૂત્ર વાપરીએ આ સૂત્ર મૂકો તો એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર એન ફેક્ટોરિયલ અપોન કે હવે બંને બાજુથી એન ફેક્ટોરિયલ ગયા તો આવું આવ્યું જોવા જોઈએ 1 અપોન આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર 1 અપોન કે ને અહીંયા લઈ જાઓ એટલે કે બરાબર આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ આ તમારો જવાબ થશે ચલો પછી 63 નંબરનો દાખલો આ જૂની ચોપડીમાં બહુ પૂછાતો હતો આ દાખલો ચલો 63 નંબરનો દાખલો બુકની બહારના દાખલા છે 15 સી આર પ્લસ 3 બરાબર 15 સી આર માઇનસ 2 તો આર શોધો
તો આપણે શું શોધવાનો r શોધવાનો છે ચલો હવે શરૂ આ દાખલો ધ્યાન રાખજો આ સૂત્ર વાપરીશું જો આ બંને n સરખા છે આપણે આવું લખી શકીએ ncr બરાબર ncr બરાબર ncn માઈનસ r જો આવું હોય આ બે સરખા હોય તો આ બંનેનો સરવાળો n થાય એટલે આ બંનેનો સરવાળો n લખાશે એટલે r પ્લસ n માઈનસ r બરાબર n તો અહીં આગળ આ બે સરખા છે જો આ 15 15 સરખા છે તો આ બંનેનો સરવાળો 15 થાય એટલે આવું લખાય r પ્લસ 3 વત્તા r માઈનસ 2 બરાબર 15 તો r પ્લસ r એટલે 2r પ્લસ 1 બરાબર 15 તો 2r બરાબર 14 તો અહીંયા આવશે r બરાબર 7 એટલે જવાબ કેટલો આવશે r બરાબર 7 ચલો હવે ચોપડીના દાખલા આવશે ઉદાહરણ 17 64 નંબરનો દાખલો ઉદાહરણ 17 એમાં આવું આપેલું છે જો આ બે સંકેતમાં i સંકેત લખાય ને i સંકેત લખાય જો nc9 બરાબર nc8 તો nc17 શોધો બરાબર હવે આપણે આને છે ને આ રીતે લખીએ જો nc9 બરાબર nc8 તો આને હું આ રીતે લખું nc9 બરાબર nc8 આ બે સરખા છે એટલે આ બંનેનો સરવાળો n થાય એટલે હું આવું લખું 9 વત્તા 8 બરાબર n એટલે n બરાબર 8 ને 8 16 ને 1 17 ચલો n બરાબર 17 મળી ગયા અમારે આનો જવાબ શોધવાનો એટલે આવું લખું nc17 બરાબર nc17 ચલો n ની જગ્યાએ 17 મૂકો એટલે 17c17 હવે આ બે સરખા હોય જો આ બે સરખા હોય તો જવાબ 1 આવે એટલે અહીંયા આગળ સીધો જવાબ શું લખીશ 1 એટલે જવાબ આવશે 1 ચલો પછી 65 નંબરનો દાખલો એના જેવો જ છે 7.4 નો દાખલા નંબર 1 65 નંબરનો દાખલો 7.4 નો પહેલો એક્ઝામ્પલ જો NC8 બરાબર NC2 તો NC2 શોધો બરાબર આપણે શું શોધવાના NC2 શોધવાના છે ચલો પહેલા જે પદ આપ્યું છે લખ્યું હવે NC8 એટલે આવું લખાય NC8 અને NC2 એટલે NC2 હવે આ બે સરખા છે જોવા જોઈએ તો આ બંનેનો સરવાળો n થાય એટલે આવું લખાય 8 પ્લસ 2 બરાબર n એટલે અહીંયા આવશે n બરાબર 10 બરાબર હવે તમારે શું શોધવાના હતા NC2 શોધવાના તો NC2 એટલે આવું લખાય હવે n ની જગ્યાએ અહીંયા 10 મૂકો એટલે અહીંયા આવશે 10C2 ચલો 10C2 નો જવાબ એટલે 10 ને 2 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ 10 ગુણ્યા 9 2 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે 5 જવાબ આવશે 45 એટલે આનો જવાબ કેટલો આવશે 45 આવશે બરાબર ચલો પછી 66 નંબરનો દાખલો હવે આ દાખલો ધ્યાન રાખજો 66 નંબરનો દાખલો 7.4 નો દાખલા નંબર 2 આપણે n શોધવાનો છે એમાં પહેલો ભાગ છે બે ભાગ છે ચલો એમાં પહેલો ભાગ આવો આપેલો છે 2nc3 જેમ nc3 બરાબર 12 જેમ 1 તો n શોધો બરાબર હવે આ પ્રમાણમાં છે જુઓ આ શું છે પ્રમાણમાં તો આપણે એને શામાં લખીશું ગુણોત્તરમાં લખીશું તો શરૂઆત આ રીતે કરીએ આ 2nc3 એટલે આને આ રીતે લખીએ 2nc3 અપોન nc3 બરાબર 12 અપોન 1 એટલે આ જે પ્રમાણ છે એને આપણે શામાં લખ્યા ગુણોત્તરમાં હવે ક્રોસ ગુણાકાર કરો એટલે આવું થાય 2nc3 બરાબર 12 ઇન્ટુ nc3 હવે આપણે આ સૂત્ર વાપરીએ આ ફેક્ટોરિયલ વાળું સૂત્ર વાપરીએ બરાબર ફેક્ટોરિયલ વાળું સૂત્ર વાપરીએ તો અહીંયા આગળ
ફેક્ટોરિયલ વાળું સૂત્ર ના વાપરવું હોય તો આપણે આ 2n ને 3 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ. એટલે આને આવું લખાય, જો 2n 2n માઇનસ 1 2n માઇનસ 2, એક એક ઓછો કરવાનો, 2n આમાંથી એક ઓછો કરો, આમાંથી એક ઓછો કરો, અપોન નીચે 3 છે એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 બરાબર 12. ચલો n ને 3 અંક સુધી રિવર્સમાં લઈ જાઓ એટલે 1 2 અને 3 ભાગ્યા 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. હવે આ 3 2 1 ગયા બરોબર. ચલો પછી અહીંયા આગળ આ n અને આ n ગયા બરોબર. હવે અહીંયા શું રહ્યા, જો આ 2 અને અહીંયા 2 રહ્યા એટલે અહીંયા 6 રહેશે બરોબર. તો અહીંયા શું વધ્યા, 2n માઇનસ 1 2n માઇનસ 2. આ 2n માઇનસ 2 માંથી 2 કોમન કાઢી લો એટલે અહીંયા આવશે n માઇનસ 1. પછી 6 n તો ઉડી ગયા છે એટલે n માઇનસ 1 n માઇનસ 2. ચલો હવે હજુ n માઇનસ 1 n માઇનસ 1 ગયા તો અહીંયા કેટલા વધશે, 3. તો આવું આવ્યું, જો 2n માઇનસ 1 બરાબર 3n માઇનસ 6. આ 2n ને આમ લઈ જાઓ એટલે 2n 3n માઇનસ 2n બરાબર માઇનસ 1 પ્લસ 6 એટલે n બરાબર 5. એટલે જવાબ કેટલો આવશે, n બરાબર 5. ચલો પછી બીજો ભાગ એ એના જેવો જ છે, બીજો દાખલો એ એના જેવો જ છે. ચલો એમાં શું આપેલું છે, જો સેકન્ડ એમાં આવું આપેલું છે, 2nc3 જેમ nc3 બરાબર 11 જેમ 1 તો n શોધો. શું કરવાનો છે આપણે, n શોધવાનો છે બરાબર. ચલો હવે આપણે શરૂઆત આ રીતે કરીએ, 2nc3 જેમ nc3 બરાબર 11 જેમ 1. તો આ જે પ્રમાણ છે ગુણોત્તરમાં લખો એટલે 2nc3 અપોન nc3 બરાબર 11 અપોન 1. હવે આને આપણે આ સંકેતમાં લખી દો એટલે અહીંયા આગળ 2nc3 અપોન nc3 બરાબર 11. ચલો હવે ક્રોસ ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર કરો. તો ક્રોસ ગુણાકાર કરીએ એટલે આવું આવશે, 2nc3 બરાબર 11 ઇન્ટુ nc3. હવે અહીંયાથી બે રીત થશે, હો આ ફેક્ટોરિયલ વાળી રીત પણ થાય, અથવા તમે આને આ રીતે પણ જો આ n ને 3 અંક સુધી રિવર્સમાં લખો એટલે n માઇનસ 1 n માઇનસ 2. હવે 3 ને 3 અંક સુધી રિવર્સમાં લખો એટલે 3 2 1. પછી આ 2n ને 3 અંક સુધી રિવર્સમાં લખો લાવું થાય, જો 2n માઇનસ 1 2n માઇનસ 2 અપોન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. તો આ 3 2 1 જશે બરોબર. પછી n ઉડી જશે એટલે અહીંયા આવશે 2n માઇનસ 1, આમાંથી 2 કોમન કાઢો એટલે n માઇનસ 1 બરાબર 11. આ n ઉડી ગયો છે, n માઇનસ 1 n માઇનસ 2. હવે આ n માઇનસ 1 ગયા જોવા જોઈએ અને અહીંયા આગળ n માઇનસ 1 ગયા તો આ 2 2 4 એટલે 4 કૌંસમાં 2n માઇનસ 1 બરાબર આનો અંદર ગુણાકાર કરો એટલે 11 માઇનસ 22. આને અંદર ગુણો એટલે 8n માઇનસ 4 બરાબર 11n માઇનસ 22. હવે 8n ને આમ લઈ જાઓ ને 22 ને આમ લાવો તો 22 માઇનસ 4 બરાબર 11n માઇનસ 8n તો 3n બરાબર 18. તો n બરાબર કેટલા આવશે, 6. એટલે જવાબ આવશે n બરાબર 6 બરાબર. ચલો પછી 67મો દાખલો એ હોમવર્કમાં આવશે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, જોઈ લેજો. ચલો અહીંયા અટકીશું બેટા, કાલે મળીશું. આવજો, જય શ્રી રામ.